ગત 29 જુલાઈના રોજ મેઘરજમાં વહેલી સવારે એસબીઆઈ એટીએમમાંથી અજાણ્યા ચોરી સમૂહે એટીએમનો ગેસ કટરથી કટ કરી અને ટોટલ 13,27,000ની રોકડ રકમ છે એ ચોરી કરેલ હતી. આ ગુનાની તપાસમાં સીસીટીવી જોતા આમાં એક ઇકો ગાડીનો યુઝ થયેલ છે અને એ જે ઇકો ગાડી હતી એ મોડાસા રૂરલ પોસ્ટે વિસ્તારમાંથી ચોરી થયેલ હતી અને એ ચોરી કરવા માટે પણ એક બીજી અપાચે મોટરસાઇકલનો યુઝ થયેલ હતો. તો આગળ તપાસ કરતા આ જે મોટરસાઇકલ હતી એ પરપ્રાંતીય આરિફ ખાન ઇદ્રીસ ખાન નામના ઈસમે ખરીદેલી હતી કે જે બીજા એક પરપ્રાંતીય પરવેશ સમીમ ખાન સાથે મધુવન સોસાયટી મોડાસામાં રહેતો હતો. આ બંને જ્યાં રૂમ રાખીને રહેતા હતા ત્યાં બીજા 4 પરપ્રાંતીય ઈસમોએ તેમનો સંપર્ક કર્યો હતો અને આ 6 ઈસમોએ સાથે મળી અને પૂરેપૂરું પ્લાન કરી અને ઇકો ગાડી ચોરી કરી અને ગેસ કાટર અને બીજા સાધનો વડે જે એટીએમ ચોરી છે એમને અંજામ આપેલ છે. આ જે ગુનો છે એને શોધી કાઢવા માટે રેન્જ વડા વિરેન્દ્રસિંહ યાદવ સર અને અરવલ્લી એસપી સાહેબ શેફાલી બરવાલ સાહેબની સૂચનાથી અને પીઆઈ ડીબી વાળાની આગેવાનીમાં 2 ટીમો બનાવેલી હતી, એક પીએસઆઈ વિજય તોમર અને બીજી પીએસઆઈ વીડી વાઘેલા સાહેબની. એ બંને ટીમોએ સીસીટીવી ફૂટેજનો અભ્યાસ કર્યો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે અને જે પોતાના ખાનગી બાતમીદારો છે એના આધારે આ આરિફ ખાન અને પરવેઝને અલીગઢથી પકડી પાડેલા છે, જેમાં તેને તે બંને પાસેથી કુલ 2,58,000 રોકડ રકમ છે એ કબજે કરેલ છે. સાથે 2 મોબાઈલ અને ચોરીમાં વપરાયેલ મોટરસાઇકલ એટલી વસ્તુઓ છે એ ગુનાના કામે કબજે કરેલ છે. આ રીતે આ મેઘરજ પોસ્ટે વિસ્તારની એટીએમ ચોરી અને સાથે સાથે મોડાસા રૂરલની વાહન ચોરી આ બંને ગુનાઓ ડિટેક્ટ કરવામાં રેન્જ વડા સાહેબ અને એસપી સાહેબના સાહેબની સૂચનાથી એલસીબીની સમગ્ર ટીમ છે એમને સફળતા મળી છે.